जेतपुर में बपोरे वरसेला वरसाद ने लईने मार्केटिंग यार्ड में मगफळी पलड़ी जता खेडूतोने नुकसान थयुं हतुं। यार्ड द्वारा हाल तो मगफळी माटे योग्य शेड अने छापरानी व्यवस्था न होवाथी खेडूतो रोषे भराया हता। आज राजकोट जिल्ला में बीजा दिवसे वरसाद पड़ो हतो। जेतपुर में आज सवारथी वादळछाया वातावरण साथ सखत उकळाट बाद बपोरे वरसाद शुरू थयो हतो। जेतपुर शहर अने आसपासना ग्राम्य विस्तारों में वरसाद पड़ो हतो। पड़ेला वरसाद ने लईने जेतपुर मार्केटिंग यार्ड में नुकसान जोवा मळ्युं छे। यार्डना मैदान में पड़ेल मगफळी आ वरसाद में पलड़ी गई हती, जेना हिसाबे खेडूतो अने वेपारीओ नी मगफळी पलड़ी ने नुकसान थयुं छे। अंदाजित 800 बोरी मगफळी पलड़ी गई हती, तेम छतां पण थयेल नुकसान नो कोई चोक्कस अंदाजो मळतो न हतो। નુકસાની તો ખેડૂને જ છે, હવે આ સત્તાધીશો ને તમે કયો અને જો જોખાવે તો સારી વાત છે, નકર અમને ખેડૂને જ નુકસાની છે। એક તો યાર પાસે જગ્યા નથી છાપરામાં નાખવાની, તો જે માલ બાયણે પડ્યો છે પેલા જોખાઈ જવો જોઈએ અથવા તો ઉતારવાની મનાઈ કરવી જોઈએ ખેડૂતોને। આ પલરતા છેવટે ખેડૂને જ નુકસાની છે। ખેડૂતોની મગફળી પલળતા રોષે ભરાયા હતા અને આ માટે જેતપુર એપીએમસીની બેદરકારી ગણાવી હતી। યાર્ડ પાસે મગફળી રાખવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોય, છાપરા અને શેડ ના હોય, મગફળી ખેડૂતોને ખુલ્લામાં રાખવાનો વારો આવ્યો હતો, જેના હિસાબે ખેડૂતોની મગફળી પલળી હતી, જે માલ હવે વેપારીઓ લેવાની ના કહેતા ખેડૂતો રોષે ભરાયા હતા। જ્યારે એપીએમસી દ્વારા ખેડૂતોને તમામ સુવિધા અને શેડ આપવામાં આવે છે એનું જણાવ્યું હતું અને ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરીને સ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। ખુલ્લામાં રાખવામાં આવેલી છે, પલળેલી છે, બરોબર છે, એ મગફળીના માત્ર બારદાન પલળેલા છે, મગફળી પલળેલી નથી, બરોબર છે, જેનું ઓક્શન થઈ ગયેલું છે હરાજીમાં, બરોબર છે, એ મગફળી વેપારી મિત્રો દ્વારા મોટા ભાગમાં જોખી લેવામાં આવશે, કદાચ કોઈ કેસ એવો હશે, બરોબર છે, તેનું સોલ્યુશન કરી લેવું અમે। ખેડૂતોનો આક્ષેપ છે કે અમારી મગફળી જોખાઈ ગઈ છે, ત્યારબાદ અમને એવું કહેવામાં આવ્યું કે હવે તમારી મગફળી સવારે ફરીવાર જોખવી પડશે। હા, જોખાઈ ગઈ છે એનો ફરીથી જોખવાનો પ્રશ્ન નથી, એકવાર જોખાઈ ગઈ છે છતાં એવું હશે તેનું સોલ્યુશન કરી લેવું અમે કયો। વરસાદની આગાહી હોવા છતાં પણ માર્કેટના યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળી છે ખુલ્લામાં રાખવામાં આવેલ નથી, માર્કેટિંગ યાર્ડની બેદરકારી કઈ છે? ના, જે કયો એ બેદરકારી તો ન કહી શકાય, પણ અમારે જે ટાર્ગેટ હોય છે મગફળીની પીક સિઝન છે અત્યારે ઉનાળુ મગફળીની, બરોબર છે, જે ધારણા હોય કે 2000 ગુણી આવશે, બરોબર, એના કરતા 1000 ગુણી આવી ગઈ છે, જે શેડની અમારી વ્યવસ્થા છે એ સિવાય જે વધારે પડતી આવી છે એટલે બહાર ઉતારવી પડી છે અમને। ખેડૂતોનો કહેવાનું છે કે અમને નહીં એવું અમે એક છે કે જિલ્લા આયોજન સમિતિ દ્વારા જે અમને એક ગાઈડલાઈન આપી છે, એ ગાઈડલાઈન પ્રમાણે અમે 60 ખેડૂતને જ બોલાવીએ છીએ, 60 ખેડૂતને જ, બરોબર છે, એનું અમે રજીસ્ટ્રેશન કરેલું છે અને મોબાઈલ દ્વારા જે તે ખેડૂતને જાણ કરવામાં આવે છે કે કાલે તમારે મગફળીનો વારો છે, બરોબર છે, 60 ની ગાઈડલાઈન છે, પણ તેની પીક સિઝન છે, ક્યાંક ને ક્યાંક છે ને વધુ પડતા ખેડૂતો આવી જાય છે। તમારું નામ? મારું નામ સરોજા બીબી, બરાબર, ઇન્ચાર્જ સેક્રેટરી એપીએમસી જેતપુર।